બધા ગીતો માંથી એક ગીત અને ડિફિકલ્ટ વર્ડ્સ એટલે કે સ્પેલિંગ જે આપણે ફેર નોટ માં લખીએ છે ને એ બધા જ મે અહીંયા લખાવેલા છે અને બીજો પણ ગ્રુપ માં ફોટો મોકલી દઈશ એટલે તમારે એ બધા સ્પેલિંગ ફેર નોટ માં લખવાના છે આના કરતા વધારે જો કોઈ સ્પેલિંગ અઘરા હોય અને ન આવડતા હોય તો તે મને તમે પૂછી શકો છો અને સ્પેલિંગ પાકા કરવાના છે આપણે સ્ટોરી તરફ જઈએ એક્ટિવિટી 4 માં टेक्स्टबुक में बताइनु ध्यान एक्टिविटी 4 में योर टीचर कैन रीड द फॉलोइंग स्टोरी फॉर यू लिसन टू योर टीचर एंड देन रीड द स्टोरी साइलेंटली એટલે કે તમારા શિક્ષક તમને જે સમજાવશે સ્ટોરી એ સમજવાની છે પછી તમારે શાંતિથી સ્ટોરી વાંચવાની છે સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોમાંનું એક ગીત ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા ભારતના મહાન શાસક એવા કોણ છે અકબર અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ ના રાજદરબારમાં કેટલા રત્નો છે 9 રત્નો છે ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ એટલે કે જે 9 જેમ્સ છે 99 રત્નો છે એ પોતાના કાર્યક્ષેત્રમાં મહાન છે પોતપોતાની રીતે મહાન છે 9 અલગ અલગ જગ્યાએ કોઈ સંગીતકાર હોય વન ઓફ ધેમ વોઝ તાનસેન અને આ 9 માંનો એક કોણ હતો તાનસેન ધ ગ્રેટ મ્યુઝિશિયન કોણ હતો મહાન સંગીતકાર હે પ્લેડ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ રાજા માટે અલગ અલગ મ્યુઝિકલ નોટ્સ વગાડતો હતો કોણ તાનસેન જે 9 જેમ્સ હતો એમાંનો એક હે પ્લેડ રાગ્સ લાઈક માલગોંજ દીપક કેદાર મલહાર ઇટીસી એટલે કે એ રાગ વગાડતો હતો કયા કયા તો માલગોંજ દીપક કેદાર મલહાર એ બધા રાગ તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલહાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલહાર રાગ તાનસેન શું કરતો મેડ સમ ઇનોવેશન ઇનોવેશન છે એટલે એક નવીનતા કંઈક અલગ લાવતો હતો કંઈક અલગ જે બધા રાગ છે એમાં કંઈક અલગ કરતો હતો તો મલહાર રાગમાં કંઈક અલગ કર્યું અને કયો રાગ ઉત્પન્ન કર્યો તો કે મિયા મલહાર રાગ વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ એક સાંજે રાજા છે એના રાજદરબારમાં અહીંયા કોર્ટ એટલે શું કરવાનું કહેવાનું છે રાજાનો રાજદરબાર તો રાજા છે એના રાજદરબારમાં સાંજના સમયે બેઠા હોય છે He said to Tansen, Tansen ne shu kidu, Ustad ji, play something new on your tanpura and make us happy. Leke Raja che, King Akbar, kon hatu? King, toke Akbar. Eno 9 gems mano ek ratna hato, e kon hato? Tansen. Ene shu kese, Ustad ji, play something new, kaik navinta valu, kaik vakado em. Raja mate Tansen, daroj kaik alag alag vakadto hato. એટલે કે રાજા શું કહે છે કે તમે કઈ અહીંયા અલગ વગાડો એમ તમારા તાનપુરામાં અને મને ખુશ કરો મેક મી હેપી મેક અસ હેપી એટલે કે દરબારમાં રાજાના રાજ દરબારમાં ઘણા બધા લોકો હોય એટલે કે અમને બધાને ખુશ કરો તાનસેન અગ્રી તાનસેન સંમત થાય છે કે હા હું તમારા માટે કંઈક વગાડું હિ ટુક હિઝ તાનપુરા એના તાનપુરો લઈ લે છે એન્ડ હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી રાગ દરબારી બગાડવાનું શરૂ કરે છે ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ જેનો રાજાનો રાજ દરબાર છે એ શાંત થઈ ગયો હતો પીપલ ફોગોટ નીરવ શાંતિ હતી રાજાના રાજ દરબારમાં પીપલ ફોગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ અને લોકો જે રાજાના રાજ દરબારમાં જે લોકો હતા એ બધા જ પીપલ ફોગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ રાજાના રાજ દરબારમાં લોકો છે એની આસપાસ લોકો જે વાતાવરણ હતું એ બધું ભૂલી ગયા હતા ખાલી તાનસેનના જે તાનપુરા ઉગાડવાના અલગ અલગ રાગ ગાવામાં હતો એમાં જ બધાનું ધ્યાન હતું આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક અપ હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ આફ્ટર સમ ટાઈમ એટલે
એટલે કે અકબરે જે આ રાગ ગાયો એ ટાઈમ પછી શું થયું, તો જે કિંગ હતા લુક અપ હિઝ આઈઝ કોની આંખમાં, તો કે તાનસેનની આંખમાં જોઈને બ્રાઇટ વિથ પ્રેઝ, વખાણ ચમકતી આંખોમાં શું હતું, રાજાની આ ચમકતી આંખોમાં શું હતું, વખાણ માટેના વન્ડરફુલ હી સેડ. અને રાજા બોલ્યા, શું બોલ્યા, તો કે વન્ડરફુલ, અદ્ભુત. રાજાએ એમ કીધું કે તમે સરસ મજાનું ગીત વગાડો છો, મ્યુઝિકલ નોટ્સ વગાડો છો અને રાગ દરબારી સરસ મજાનો ગાય. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. આવું કોણ બોલે છે, તો કે સેડ ધ કિંગ. શું બોલ્યા હતા, આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, આખા વિશ્વમાં તમારો જે એક અવાજ છે એ સૌથી શ્રેષ્ઠ છે. રાજાએ આની પહેલા તાનસેન સિવાય કોઈ પણ વધારે સરસ સોંગ સાંભળ્યું નહોતું, એટલે રાજા શું કહે છે કે તમારા કરતા વધારે સરસ કોઈ ગાઈ શકતું નથી. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. વેલ માય લોર્ડ એટલે કે લોર્ડ એ શબ્દ કોના માટે વપરાય છે, ભગવાન માટે. પણ અહીંયા તાનસેનના ભગવાન તરીકે કોણ છે, કિંગ, એના રાજા છે એ એના ભગવાન તરીકે છે. એટલે શું કહે છે તાનસેન, એણે એમ કીધું ને કે વેલ આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ, તાનસેનને એવું કીધું તમારો મોસ્ટ વન્ડરફુલ વોઇસ છે. એટલે શું કહે છે તાનસેન, મારો સૌથી વધારે સારો અવાજ નથી પણ કોનો છે, તો કે આગળ કહે છે માય લોર્ડ ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, મારા કરતા પણ વધારે કોઈ સારું ગાય એવું છે. સેડ તાનસેન વિથ અ સ્માઈલ, તાનસેન સ્માઈલ સાથે કહે છે કે મારા કરતા પણ કોઈ વધારે સારું ગાઈ શકે છે. રિયલી કાઈટ ધ ડિસબિલીવિંગ કિંગ, રાજા છે એમ કહે છે કે સાચે જ એવા એક્સપ્રેશન આપે છે અને કહે છે સાચે જ મારા કરતા કોઈ વધારે સારું ગાઈ શકે છે, માની શકાય એવી વાત નથી, તમે તો સૌથી વધારે શ્રેષ્ઠ ગાવ છો, તો તમારાથી વધારે કોણ શ્રેષ્ઠ ગાય છે. Then I must have him sing in my court. એટલે શું કહે છે, Then I must have him sing in my court. એટલે રાજા શું કહે છે, તો એ વ્યક્તિએ મારા રાજ દરબારમાં ગાવું જ પડે. Then I must have him sing in my court. Can you arrange it? એટલે કે તું તેમને અહીંયા બોલાવી શકે, જે તારા કરતા પણ વધારે શ્રેષ્ઠ ગાય છે એને તું અહીંયા બોલાવી શકે. આઝ ધ કિંગ, રાજા પૂછે છે વિનમ્રતાથી, રાજા પૂછે કે તાનસેનને કે જે તારાથી વધારે શ્રેષ્ઠ ગાય છે એને તું અહીંયા બોલાવી શકે. તાનસેન શુક હિઝ હેન્ડ, તાનસેન પોતાનું માથું હલાવે છે. આઈ એમ અફ્રેડ આઈ વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, એટલે કે હા વાળું માથું નથી હલાવતો પણ ના વાળું માથું હલાવે છે, કે ના આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, ના એ રાજાના રાજ દરબારમાં આવે નહીં. વોટ, રાજા શું કહે છે, શું એમ, ઇવન ઇફ હી હિયર્સ ધેટ હી ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, શું કહે છે, વોટ કહે છે, શું વાત છે, ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, જો રાજા એને વિનંતી કરે તો પણ એ આ વાત માટે તૈયાર નથી, એવું કહે છે. નો નોટ ઇવન ધેમ, જો ના તો પણ નહીં, જો રાજા કહે ને તો પણ નહીં, કારણ એનું શું છે, અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ, આપણ રાજાને તો એવું હોય કે હું કહું અને બધા વ્યક્તિઓ મારા માટે ગાઈ શકે કે ગાવા માટે આવી શકે, પણ શું થાય છે, અકબર વોઝ ઈગર, અકબર આતુર થાય છે કે જો હું કહું તો પણ ન આવી શકતું હોય તો એ વ્યક્તિ કોના માટે ગાતું હશે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ, ઉસ્તાદને ઉસ્તાદજીને કહે છે, કોણ ઉસ્તાદજી કોણ છે, તાનસેન. ઉસ્તાદજી કોના માટે શબ્દ વપરાય છે, જે સંગીતમાં જે વ્યક્તિ શ્રેષ્ઠ હોય ને એને. સેડ ધ કિંગ, રાજા એમ કહે છે ખૂબ જ સારું, આપણે જોઈએ કે એ આવતા નથી તો આપણે શું કરવાનું. વિથ અ સ્માઈલ હી લુક ઇનટુ તાનસેન આઈ, તાનસેનની આંખો સામે રાજા જોઈને કહે છે સારું હવે બીજું તો શું કરશું, ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો એ વ્યક્તિ અહીંયા ન આવી શકતા હોય તો આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો
મારે એ વ્યક્તિ પાસે જવું જોઈએ. જો એ કોઈ મહાન વ્યક્તિ હોય તો જ એ મારી પાસે, ના મારા કરતા પણ મહાન વ્યક્તિ હોય તો જ એ મારા પાસે ન આવી શકતા હોય ને. એટલા માટે રાજા એમ કહે છે જો એ વ્યક્તિ અહીંયા ન આવી શકતા હોય તો મારે ત્યાં જવું જોઈએ. વિલ યુ ટેક મી ટુ હિમ આઝ ધ કિંગ. રાજા એમ કહે છે તું મને એ વ્યક્તિ પાસે લઈ જઈ શક. કોને કહે છે? તલસેન એમ કહે છે તો એ વ્યક્તિ અહીંયા ન આવી શકતા હોય તો તું મને ત્યાં લઈ જા. આગળના પેજ પર બધાયનું ટેક્સ્ટ બુકમાં ધ્યાન. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. તાનસેનને પાછો પ્રશ્ન છે. તાનસેન શું કહે છે? હા હું તમને લઈ તો જઈ શકું ત્યાં, પણ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. રાજા તરીકે તમે ત્યાં જઈ શકો નહીં. તમારે રાજા બનીને એ વ્યક્તિ પાસે ગીતો સાંભળવા અથવા સંગીતના જે રાગ છે એ સાંભળવા માટે જવાનું નથી. તો એ ગાશે પણ નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સે ટુ કિંગ. રાજા પણ માની જે કોઈ એવું મહાન વ્યક્તિ હોય તો એમની પાસે જવા માટે હું એક સંગીતનો એક ચાહક તરીકે જઈ શકું તો, વિનમ્ર ચાહક નમ્ર ચાહક તરીકે જઈ શકું તો એ ગાઈ શકે. સંત આગળ જોઈએ. આમાં ફોટો છે, જોયો તમે સંત હરિદાસનો. સંત હરિદાસ વોઝ ધ મેન ધ તાનસેન ટોલ અપર અબાઉટ હિમ. સંત હરિદાસ છે એ કોણ છે એના વિશે તાનસેન છે અકબરને કે છે. હી વોઝ ધ તાનસેન્સ ગુરુ. એ કોણ છે? તાનસેનના ગુરુ છે. હી લીવ અ સિમ્પલ લાઈફ અને એ ખૂબ જ સાદું જીવન જીવતા હતા. આજે સંત હરિદાસ, આજે બધી આ વ્યક્તિ વિશે વાત કરવામાં આવી હતી. એ કોણ હતું? જે આ ગ્રેટ મ્યુઝિશિયન છે જે અકબરનો જેમ્સ તાનસેન એના વિશે વાત કરવામાં આવી છે. એમના ગુરુ છે સંત હરિદાસ. એટલે કે આ વ્યક્તિ આટલું સરસ ગાઈ શકતા હોય તો એમના ગુરુ તો કેટલું સારું ગાઈ શકતા હોય. હી વોઝ તાનસેન્સ ગુરુ અને આ એક વ્યક્તિ છે એ તાનસેનના ગુરુ હતો. કોણ હતો? તો કે સંત હરિદાસ. હી લીવ અ વેરી સિમ્પલ લાઈફ. ખૂબ જ સાદું જીવન જીવતા હતા. આ તાનસેન કેમ છે રાજાના રાજ દરબારમાં? એવી રીતે કોઈ પણ વ્યક્તિના કોઈ પણ રાજાના રાજ દરબારમાં હતા નહીં. હી લીવ અ સિમ્પલ લાઈફ. ખૂબ જ સાદું જીવન જીવવા માંગતા હતા. હી વોઝ અ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ. એ મ્યુઝિકને સમર્પિત હતા, સંગીતને સમર્પિત હતા અને બીજા કોણને? લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. એ વ્યક્તિ એના માટે જ ગાતા હતા. એ લીવ ઇન વૃંદાવન. ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં. કોઈ પણ રાજાના રાજ દરબારમાં નહીં, પણ ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ, એટલે ઇન અ હટ, હટ એટલે શું થાય? ઝૂંપડી. ઝૂંપડીમાં રહેતા હતા. ઓન ધ બેંક ઓફ રિવર યમુના. ક્યાં રહેતા હતા? યમુના નદીના કિનારે. અને ઝૂંપડી બાંધીને સાદું જીવન જીવતા હતા. ઇઝ ડિસિપલ્સ વેર બેજુ બાવરા એન્ડ તાનસેન. અને ડિસિપલ એટલે શું થાય? શિષ્ય. જે ગુરુ હતા એના શિષ્ય. એના શિષ્ય કોણ હતા? બેજુ બાવરા અને તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ સંત હરિદાસ વોઝ બિઝી વિથ ડેઇલી રૂટીન. જ્યારે તાનસેન અને કિંગ, કિંગ કોણ? કિંગ અકબર. અકબર અને તાનસેન એ જગ્યાએ પહોંચ્યા. સંત હરિદાસ જે વૃંદાવનમાં જે ઝૂંપડી હતી એ જગ્યાએ પહોંચ્યા ત્યારે શું થયું? સંત હરિદાસ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. દરરોજનું જે કામ હોય એમાં બિઝી હતા. હી અગ્રી, હી ગ્રીટેડ બોથ. બંનેને આવકાર્યા એમ. આવો. When they requested him to sing the smile and said, I am not a great musician. When they requested, જ્યારે તાનસેન અને રાજાએ એને એમ કીધું તમે મારી માટે ગાઈ શકો, રિક્વેસ્ટ કરી, વિનમ્રતાથી રિક્વેસ્ટ કરી. શું કરી? સિંગ, તમે મારી માટે ગાઓ. હી સ્માઈલ એન્ડ સે, પણ એને શું કર્યું? સ્માઈલ કરી, હસતા મોઢે કીધું. શું કીધું? આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. શું કહે છે? હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું તમારી જેવું જ ગાઉં છું, કોઈ મહાન સંગીતકાર નથી. આઈ લેફ સિંગિંગ મેની ડેઝ અગો, અને મેં મારું સંગીત તો જે ગીત ગાવાનું છે એ તો ઘણા ટાઈમથી બંધ પણ કરી દીધું છે. મેની ડેઝ
days ago. ઘણા દિવસ પહેલા ago એટલે કે પહેલા. So I can't see properly. પણ હું શબ્દો ઘણા દિવસથી સંગીતનું જે ગાવાનું છે મેં મૂકી દીધું છે કે હું સારી રીતે ગાઈ શકીશ નહીં. Tansen is very disciplined. Could not persuade him to change his mind. Tansen is very disciplined. બેજુ બાબરા અને તાનસેન એના ફેવરિટ ડિસિપલ હતા, ફેવરિટ શિષ્યો હતા. તો એ જે આ સંત હરિદાસ કહેતા હતા એ માની શકે એમ નહોતા, અથવા આ હરિદાસનું જે માઇન્ડ છે એ ચેન્જ કરી શકે એમ નહોતા. અથવા તાનસેનને એવું હતું કે આ રાજા માટે હું સંત હરિદાસને ગૌડાવું જ. હાવેવર તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તાનસેન જાણતો હતો કે હું મારા ગુરુને કઈ રીતે બનાવી શકું. He offered to sing before his guru. Then as તાનસેન said, he made some mistake again and again. તાનસેન એના ગુરુને જાણતો હતો એટલે શું કરે છે, તાનસેન ગાવાનું શરૂ કરે છે અને પછી made some mistake અને mistake કરવાનું શરૂ કરે, ગાતા ગાતા કંઈક ભૂલો કરે. એટલે જો એના ગુરુ હોય તો ગુરુ એમ કહે કે કોઈ કોઈ શિષ્ય જો ખોટું ગાતો હોય તો ગુરુ એને શીખવે. એટલે તાનસેન મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, ફરી ફરી વખત એ મિસ્ટેક કરે છે. એટલે ગુરુ કહેવાના છે કે આમ નહીં આમ આવે, એટલે એ ગાવાના છે. એટલે તાનસેનને ખબર હતી કે મારા ગુરુ ગાશે જો હું મિસ્ટેક કરીશ તો. ધેટ્સ નોટ ધ રાઈટ નોટ. તાનસેન ગુરુ શું કહે છે, આ સાચો તાલ, આ સાચી આ સાચો લય નથી એવું કહે છે ક્રાઇગિસ ગુરુ. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ. તાનસેનને શું કહે છે એના ગુરુ, તને શું થયું છે કે તું આવું ગા છો એમ, તું કેમ મિસ્ટેક કરે છે, આ તાલ આમ આવે નહીં, આ લય આમ આવે નહીં. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન શું કરે છે, ઢોંગ કરે છે, ડોળ કરે છે કે એને કઈ સમજાયું જ ન હોય ને. એના ગુરુ કહે છે કે અરે આમ ગાવું જોઈએ ને, ફેર તાનસેન ડોમ કરે છે કે તો કેમ આવે હું સમજી શક્યો નહીં. હે મેડ ધ સેમ મિસ્ટેક ઓકે, પાછી એની મિસ્ટેક, એની ભૂલ પાછી ફરી વખત કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી અને પછી શું થાય છે, સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન. તાનપુરા લઈને વગાડતો હોય છે તાનસેન, એટલે જે એના ગુરુ છે એ તાનસેન મિસ્ટેક કરે છે એટલે ગુરુ છે ગુસ્સે થાય છે અને એના હાથમાંથી તાનપુરો લઈ લે છે. હી સેન્ડ ધ રાગ દરબારી ઇન ધ રાઈટ વે. જે એના ગુરુ છે ને સંત હરિદાસ, એ સરસ મજાના અવાજમાં જે સાચો તાલ છે ને એ તાલમાં એના ગુરુ ગાય છે. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ અને આગળ ને આગળ ગાતા જાય છે. શું રાગ દરબારી. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. અને આખો જે એની મીઠાશ છે ને એના રાગની, એ જે આજુબાજુનું વાતાવરણ છે ને ત્યાં બધે જ ફરી વળે છે. કોના અવાજની, સંત હરિદાસના. બોથ ધ કિંગ એન્ડ ધ તાનસેન ફોર કોટ વેર ધે વેર. ફોકોટ એટલે ભૂલી જવું. બોથ ધ કિંગ, કિંગ એન્ડ ધ તાનસેન, બોથ એટલે કે બંને, કિંગ એન્ડ તાનસેન, રાજા અને તાનસેન બંને જે એની આજુબાજુનું વાતાવરણ હતું એ બધું જ ભૂલી જાય છે. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઈટ. અને રાજા એવું કહે છે અને રાજાને એવું ફીલ થાય છે કે તાનસેન સાચો હતો કે આ એના ગુરુ એનાથી પણ વધારે સારું ગાય છે. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઈક ધીસ બિફોર. એટલે કે આના પહેલા, બિફોર એટલે કે પહેલા, તો આના પહેલા આના કરતા વધારે સારું કોઈ પણ જગ્યાએ મેં સાંભળ્યું નહોતું. અને એ પણ એવું માને છે કે તાનસેન કરતા પણ વધારે સારું ગાય છે. હી સેડ આઈ અગ્રી. અને રાજા બોલે છે હા હું સંમત થયો કે તારા ગુરુ છે સંત હરિદાસ તારા કરતા વધારે શ્રેષ્ઠ છે. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. ગ્રેટેસ્ટ એટલે કે સુપરલેટિવ, ગ્રેટ ગ્રેટર અને ગ્રેટેસ્ટ. ગ્રેટ એટલે મહાન, ગ્રેટર એટલે વધારે મહાન અને ગ્રેટેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ સંગીતકાર છે. કોણ, સંત હરિદાસ. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ
સો ગ્રેટેસ્ટ હિમ, આના કરતા કોઈ વધારે સારું ગાતું નથી. તે વોક બેક સાઇલેન્ટલી અને તે પાછા ફરે છે શાંતિથી. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ, અને રાજા છે એ આ શાંતિ તોડીને શું કહે છે, વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાજી, અને શું કહે છે ઉસ્તાજીને, તાનસેને એમ કહે છે તમે આમના જેવું કેમ ન ગાઈ શકો, શું પૂછે છે ત્યાં શાંતિ દીજે કે તમે સંત હરિદાસનું સાંભળો તો તમે મને એવું કહી શકો કે તમે આમના જેવું કેમ ન ગાઈ શકો. તો એમાં તાનસેને થોડું વિચારવું પડે કે હું આના જેવું કેમ ન ગાઈ શકું, જ્યારે હું ગાતો હતો ત્યારે તમે એમ કહેતા કે તમે આ સૌથી વધારે શ્રેષ્ઠ છો, પણ મેં તમને તમારા ગુરુ મારા ગુરુ પાસે લાવ્યો ત્યારે તમે એમ કહી શકો કે તમે આના જેવું ગાઈ શકો એમ. તાનસેન સ્માઈલ, તાનસેન સ્માઈલ કરે છે અને કહે છે જે રિયાલિટી છે ને એ શહેનશાહ એટલે કે કિંગને કહે છે, શહેનશાહ આઈ સી એટ યોર કમાન્ડ, એટલે શું કહે છે હું તમારા કમાન્ડ તમારા ઓર્ડર પર ગાઉ છું. તમે જે કહો છો ને, તમે અત્યારે એમ કહો કે રાગ દરબારે ગાઓ કે આ ગાઓ કે કોઈ પણ વ્યક્તિ તમારો હુકમ હોય ને એ પ્રમાણે એ ગાઉ છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, જે હિન્દુસ્તાનનો જે રાજા છે એના કમાન્ડ એના હુકમ ઉપર હું ગાઉ છું. બાકી જે મારા ગુરુજી છે ને, ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી કોના માટે, સંત હરિદાસ કોના માટે ગાય છે, એ કોઈના રાજ દરબાર પર નથી, કોના માટે ગાય છે. અહીંયા બહુ મસ્ત શબ્દ આવેલો છે, વન હુ ઇઝ કિંગ ઓફ કિંગ, જે આ કિંગ છે ને એના પણ કિંગ કોણ છે, ભગવાન. તો એ જે એના સંત હરિદાસ છે એ ભગવાન કૃષ્ણ માટે ગાય છે. અહીંયા કયો શબ્દ વપરાયો છે, વન હુ ઇઝ કિંગ ઓફ કિંગ્સ, બધા જ રાજાઓના જે રાજા છે ને ભગવાન એના માટે ગાય છે. અને હું કોના માટે ગાઉ છું, તમારા માટે, જે તમારો હુકમ હોય ને એ માટે ગાઉ છું. એટલા માટે હું આના જેટલું સારું ગાઈ શકું નહીં. ચલો તમારે આમાં કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો, ને નીચે ખરા ખોટા આપેલા છે એ તમારે જાતે કરવાના છે. થેન્ક યુ.